साबरकांठा जिल्लाना वडाली शहेरमां रामनवमीनी उजवणी करवामां आवी। આજે રામનવમી છે। આપણા હિન્દુ શાસ્ત્રોમાં લખ્યું છે કે આજના દિવસે જ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો। તેથી આજના દિવસે એટલે કે દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમીને હિન્દુઓનો મુખ્ય તહેવાર રામનવમી તરીકે ઉજવવામાં આવે છે। શાસ્ત્રોમાં લખ્યું છે કે આ દિવસે ભગવાન શ્રી રામનો જન્મ અયોધ્યા શહેરમાં થયો હતો। ત્યારે શહેરમાં આવેલ મંદિરોમાં આજે ચૈત્ર સુદ નોમને બુધવારે રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી। વડાલી શહેરના માણેક ચોક વિસ્તારમાં આવેલ રૂપ ચતુર્ભુજ મંદિરમાં રામનવમીને લઈને બપોરે 12 વાગે મહાઆરતી કરવામાં આવી હતી। પરંતુ આ ચાલુ વર્ષે કોરોના સંક્રમણને લઈ મંદિરમાં ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી। તેમજ વડાલી શહેરના મેઇન બજારમાં આવેલ પૌરાણિક રામજી મંદિરમાં પણ રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી। આ ચાલુ વર્ષે કોરોના સંક્રમણને લઈ રામનવમીની સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। મંદિરના ગર્ભગૃહમાં પારણું બાંધી રામલલ્લાને પારણે ઝૂલાવ્યા હતા। તેમજ મંદિરની પણ રંગબેરંગી ફૂલોથી સુંદર શણગારવામાં આવ્યું હતું। તેમજ આ ચાલુ વર્ષે કોરોના સંક્રમણને લઈ તમામ ધાર્મિક કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા હતા। જ્યારે બપોરે 12 વાગે ભગવાન રામલલ્લાની આરતી કરવામાં આવી હતી। આ આરતીમાં મર્યાદિત ભક્તો જોડાયા હતા અને શ્રી રામ જય રામ જય રામની ધૂન બોલાવી હતી અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। જ્યારે આ તમામ આયોજન શહેરના મિસ્ટર રામવારા ગ્રુપના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું। ધ્રુવ મારી, ZSTV વડાલી।